कैलेंडर 23 अगस्त 2015 आफ्टर दुआ इमीडिएट संडे जोगेश्वरी बैतूल ख्याल मंत्री मल्लस 23 अगस्त 2015 आफ्टर दुआ इमीडिएट तालिबान बराबर 8 महीना पछी फरी पाछो जोगेश्वरी जमात खाना में आव्यो छु। 14 डिसेम्बर 2014 ना सवारे लाइफ नी खुशियाली नी मजलिस में आव्यो। आजे बैतूल ख्याल नी मंथली मजलिस छे, मासिक मजलिस छे। शुक्रवारे वैशाली नी अंदर में कह्यु, अहीं पण कहूं छू के जे पण वातो आजे हूँ वायस नी अंदर तमारी सामे मुकीश, ए जोगेश्वरी नी जमात या तो वैशाली नी जमात या तो मुंबई नी जमात ने सामे राखीने नहीं, पण हाजरी मामनी कृपा अने दया थी 2014 માં જ્યારે હું યુએસએ જઈ રહ્યો હતો તો ચેરમેન સાહેબ આ કહે છે કે અલવાઇઝ તુમકો આજ 50 સાલ પૂરે હોતે હૈ યહાં તરીકા બોર્ડ કે અંદર। મેં કહ્યું કે શુકર અલહમદુલિલ્લાહ, તો 50 વર્ષથી જે જમાતોની અંદર હું ફરી રહ્યો છું અને જે અનુભવ થયા છે, જે જમાતની પરિસ્થિતિ જોઈ છે, જે પુસ્તકો વાંચ્યા છે, જ્ઞાન પરમાન કુરાન વગેરે, એ બધું સામે રાખી હું તમારી સાથે આજે વાયસની અંદર કંઈ શેર કરું છું। વૈશાલીની અંદર પણ મેં જોયું કે દુઆના પહેલા એક પાઠ બોલાય છે, ઈમાન અમારું સલામત રાખજો। અહીંયા પણ બોલાવ તો ઈમાન સલામત છે, ઈમાન અમારું સલામત રાખજો, જેથી ઉતરીએ પહેલે પાર। બીજું એ તો માંગે જે વારંવાર હોવે તમારો દીદાર, કે ઘડી ઘડી તારું દીદાર થાય। તો મેં અરજ કરી કે ઈમાન સલામત છે અને વારંવાર દીદારની માંગણી બૈતુલ ખયાલ માટે યોગ્ય છે। ધર્મ તે સાચો ઈમાનનો, તે ઈમાની સાચો જાણ, જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ। આ ઈમાનનું થર્મોમીટર, કે જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા, તે અમારા દાસ છે, તે અમારા ગુલામ છે। તો ફરમાન ઉપર આપણે ચાલીએ છીએ બરાબર, ઈમાન સલામતીની નિશાની બરાબર છે। મૌલાના હાજરી ઇમામે સુલતાન મુશાએ ઘણા ફરમાનો કર્યા છે બૈતુલ ખયાલવાળાઓને જમાતને। આપણે આપણું એવેલ્યુએશન કરીએ, મૂલ્યાંકન કરીએ કે આપણે એ ફરમાન ઉપર અમલ કરી રહ્યા છીએ, અને વારંવાર હોવે તમારો દીદાર। મોલાએ ફરમાવ્યું કે જો રોજ સુબહ જમાત ખાને આતા હૈ ઉસકો રોજાના દીદાર હોતા હૈ, અને હાજર ઇમામે ફરમાવ્યું કે હું હર ઘડી હર પલ હર સમય દરેક જગ્યાએ તમારી સાથે છું જમાત ખાનાની અંદર। તો હાજર ઇમામ તો જમાત ખાનામાં મોજૂદ છે, દીદાર તો મોજૂદ છે, ખાલી એક વસ્તુ છે કે આખી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે તો હકીકતી કાન અને આંખ ખુલે, અને ઓલી હકીકતી કાન અને આંખ ખુલે તો હાજરીમાં અમે જે ફરમાવ્યું કે અમો જમાતખાનાની અંદર હાજર છીએ, એ અમને રોજ એના દીદાર થાય કે દર્શન છે હવે જાગતા, તમે શોધી લ્યો ગુણવંતા। ઠીક છે, એ જી જય સામા
કાલ કરોશો પ્રાણી આજ કરો રે અને કાલે આડો છે નજાતુલ મોમિનીન વલ મોમિનાત રૂહાની મા બાપ સરકાર નૂર મૌલાના શાહ કરીમના પાક મુબારક નામ પર ઇશ્ક અને મોહબ્બતની સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. બૈતુલ ખ્યાલના સતારા આજથી શરૂ થાય છે. બૈતુલ ખ્યાલની મંથલી માસિક મજલિસ મેં જૂના જમાત ખાનની અંદર ઘણા ટાઈમ પહેલા કહ્યું હતું કે આપણે બૈતુલ ખ્યાલને એક કુંડાળાની અંદર બંધ કરીને રાખી દીધું છે. એક દાયરામાં, એક સર્કલની અંદર આપણે, એટલે જોગેશ્વરીની જમાતની એ દાયરો શું, એ સર્કલ શું કે બૈતુલ ખ્યાલ જાણે માસિક મજલસમાં આવો, ગુરુવાર સોમવાર રાતના આવો, સતાડા પડે તો સાત દિવસ સતાડામાં આવો, પહેલા દિવસે ને છેલ્લા દિવસે વચ્ચે ઉઠાય તો આવો. બૈતુલ ખ્યાલની માસિક મજલિસમાં આવીને છાંટો નખાવો, પાંચ મિનિટ બંદગી કરો, થઈ ગયું બૈતુલ ખ્યાલ. આટલા સર્કલની અંદર બૈતુલ ખ્યાલના મેમ્બરોએ બાંધી રાખ્યું છે. માફીની સાથે પૂછું, 2013 સપ્ટેમ્બરમાં હાજરીમાં પધાર્યા જોગેશ્વરીની વૈશાળીની જમાતો હતી, મેજોરિટી યુથ હતા, અને ત્રણ સેશન નવા બોર્ડની થઈ. હર સેશનની અંદર 6,500 લોકો હતા, બલકે 7,000 બી કાઉન્ટ ઉચ્ચારી પેક ચિકા, એટલે વેસ્ટર્ન ઇન્ડિયાની લગભગ 20,000ની જમાતે બૈતુલ ખ્યાલના બોલ લીધા, અને 1,800 લોકોએ પ્રમોશન લીધા, બૈતુલ ખ્યાલના બોલ બદલાવ્યા. જે મેં ગયા વખતે કહ્યું હતું કે હાજરીમાં મેં 47 વર્ષ પછી આ પ્રમોશનનું કામ ઇન્ડિયાની અંદર શરૂ કર્યું. 47 વર્ષ પછી, 47 વર્ષ પહેલા તો આખા ઇન્ડિયામાંથી 125-150 જણા હતા, અને આ ખાલી વેસ્ટર્ન ઇન્ડિયામાંથી 1,800. અને 22 તારીખ અને 24 તારીખ બે દિવસ રાખવામાં આવ્યા બોલ બદલાવાના. તો હવે આપણે જેટલાય બોલ લીધા છે 2013માં યા એના પહેલા 89માં 92માં કે 78ની અંદર, પોતાની જાતને પૂછો કે બૈતુલ ખ્યાલની બંદગી કરો છો, સામે જમાત છે, સિનિયરો છે, પાઠ પર બેઠેલા છે બધાને, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે બોલ લીધા પછી આપણે બંદગી મુસલસલ કન્ટિન્યુ ચાલુ છે?
मेजोरिटी कहसे कि नहीं चालू नहीं तो नाफरमानी नहीं करता, नाफरमानी नहीं करता। कारण के आपने बैतूल खैल ने कुंडाड़ा में बांधी दीदो, बस आ हमना जे तस्वीर निकली रूहानी मजलस थाय छे, ज्यारत में तस्वीर निकले छे, या अलिया हाजर इमाम तो मरहूमना गुना माफ करी, एने नूरानी दीदार नसीब करी, एने असल में वासल कर दी। बैतुल हयाल ए चीज छे के मोमन ना शरीर माथी रूह निकले एटले सीधो इन्ना लिल्लाही व इन्ना इलैहि राजिऊन थी जाए, असल नी अंदर वासल थी जाए, पछी एनी कोई जरूरत रहे? नूर नी अंदर नूर मड़ी गयो, बराबर छे, रूह आत्मा परमात्मा नी अंदर मड़ी गयो, एनी पछी कोई वस्तु नी जरूरत रहे? जेम वारस साले माटे कह्यू के वारस साले के लिए कोई चीज का जरूरत नहीं, इना फैमिली वाला नहीं कीछे, क्योंकि वारस साले का रूह हमारी नूर के अंदर एक हो गया। तो आ शू देखाड़े छे के मेजोरिटी रूहो पोताना मकसद ने पहुंची सकती लीजा मुबारक, पण बोल देने पछी एने बराबर अमल में लावी लिया छो? नथी लावी लिया। शा माटे? मौलाना हाजरी इमामना फरमाननी अंदरथी ए सामे आवे छे के आपणे आपणी भौतिक लाइफनी अंदर, मटीरियल जिंदगीनी अंदर एटला बधा आपणे खोवाई गया छीए के आपने रूहनी आखरतनी रूह निकळवानी रूह निकळती वखते शू परिस्थिति थाय छे अने रूह केवी रीते परवास करे छे ऊपर चढ़े छे एनी फिकर ज नथी। माफी मांगू छू, माफी मांगू छू। मौलाए फरमाव्यू के जे दिवस थी ફક્ત દુનિયાવી ચીજોનું તમારું ધ્યેય બનાવશો, જે દિવસથી ફક્ત દુનિયાવી હેતુને તમારા જીવનનું ધ્યેય બનાવશો, તે દિવસથી તમને ઈમાનદાર કહેવડાવવાની તકલીફ લેવાની નથી। કરીમ શાહ, તે દિવસથી તમે પોતાને ઈમાનદાર નહીં કહેવડાવજો અને આ દુનિયાવી મકસદના લીધે જ બંદગી બરાબર નથી થતી, દુઆ બરાબર નથી પડાતી, મોલાના ફરમાન ઉપર નથી ચલાતું। ઠીક છે, વિચાર કરો, જો મોલાના હાજરીમાં શાહ કરીમ મુબારક નામ પર શરૂઆત કરો, બૈતુલ ખયાલ કેટલું ગંભીર છે, કેટલું સિરિયસ છે। બૈતુલ ખયાલ ખાલી માસિક મજલસમાં 5 મિનિટ બંદગી નથી, ખાલી સતારાના 7 દિવસ નથી, બોલ લીધા પછી 24 કલાક બૈતુલ ખયાલ છે, 24 કલાક આખરતની તૈયારી છે, 24 કલાક રૂહની તરક્કી કેમ થાય। સુલતાન મુશા સલવાતુલ્લાહ અલેહ ફરમાવે છે કે તમારા રૂહને એના અસલ મકસદે પહોંચાડો, તમારા રૂહને એના અસલ મકસદે પહોંચાડો। પણ જો ગાફલ રહ્યા, ગાફલ રહ્યા, તો તમારો રૂહ એના અસલ મકસદે નહીં પહોંચી શકે। મૌલાના હાજર ઇમામ શાહ કરીમ મુબારક નામ પર સલવાત કરો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ। બૈતુલ ખયાલનું ફરમાન છે, ઠીક છે, આપણે ફરમાન સાંભળતા જઈએ અને આપણું એવેલ્યુએશન કરતા જઈએ કે એ ફરમાન મેં જો આયા હૈ वो मुझे लागू होता है, मैं चल रहा हूं, मैं अमल कर रहा हूं। हाजर इमाम फरमावीश, आ फरमान नवा नहीं, वंचाय छे मासिक मजलस में सतारा नी अंदर, पर मकसद कहवानो धर्म ते साचो ईमान, ते ईमान साचो धर्म। मोला फरमावीश आस्ते आस्ते वाचो, तमारा जीवन दरमियान काई पण बने
दुनियावी रीते कई पण थाय तमे सुखी हो के दुखी, तमे तंदुरुस्त हो के बीमार, तमे प्रणेला हो के कुवारा, तमे श्रीमंत हो के गरीब, पण तमारा दरेकनी अंदर रूह छे, आत्मा छे। तमारा दरेकनी अंदर रूह छे, कोने फरमावे छे? बैतुल हयालना मेंबरो ने, जे लोको बोल लेवा आव्या छे, जे लोको बोल लेवा आव्या छे। पछी बोडा फरमावे छे, तमो दरेक आ दुनिया ऊपर मर्यादित वर्षो माटे ज रहेनार छो, तमारा माथी दरेक ने एक दिवसे आ दुनिया छोड़ीने ए जीवन तरफ जनार छे जे कायमी छे। नाउ अने ज्यारे तमे ए नवी दुनिया मा आवशो, केवी हशे दुनिया? ज्यारे तमे ए नवी दुनिया मा आवशो त्यारे आ दुनिया मा केवा आमाल कर्तव्यो कर्या हता एनो हिसाब तमने आपवो पड़शे। बाबुल नथी कहता, शाकरी महाजन इमाम फरमावी रह्या छे, एटमिक एज ना इमाम फरमावी रह्या छे। पछी मोला फरमावे छे, तमे ए समझो के ए टाइम अत्यारे छे ज्यारे तमे बीजी दुनिया माटेनी तैयारी करी शको तेम छो। तमारी रूहानी उन्नति माटे, तमारी रूहानी उन्नति माटे पूरतो समय आपी शको तेम छो। आथी ज्यारे तमे ए नवी दुनिया मा आवशो, शब्दो जुओ, वाक्यो जुओ अने मनन करो। आथी जारे तमे ए नवी दुनिया मा आवशो त्यारे तमे वधु सारी रीते तैयार थयेला हशो। अमे दुआ करीए छीए के तमारा जीवन दरमियान एक वखत तमारा हृदय मा ए रोशनी फैलाय जे तमने तमारा ईमान विशेनी, जे तमने तमारा ईमान विशेनी अने आ जिंदगी विषय, आ जिंदगी पछीनी जिंदगी विषयनी चोक्कसपणे साची समझण आपशे। खानावदान खानावदान खानावदान। सलवात पढ़ो, अल्लाहुम्मा सले अला मोहम्मदीन व आले मोहम्मद। नवी दुनिया तमारा दरेक नी अंदर रूच है, शायद अमने विश्वास नथी, अमने विश्वास नथी। माफी साथे कहूं छु, अगर विश्वास होय हाजरी मामना आ कलाम पर, सुल्तान मोहम्मद शाह नथी हूं, हाजरी मामना पर माना, विश्वास होय तो बैतुल हयाल नो मेंबर गाफल रहे? बोल दीधा पछी बोल नथी लीधो, चालो ठीक छे, पांच वगे तो फरजियात छे, अने जमातखानाओनी आ हालत होय सवारना जमातखानानी, सांजना जमातखानानी? कारण के भौतिकवादनी अंदर एमां भी स्पेसिफिक अमुक फरमाननी अंदर हाजर इमाम इंडियानी जमातने फोकस करीने अमुक फरमानो करी, आपणा भारतनी अंदर, आपणा भारतनी अंदर हाजर इमाम फरमावे छे। इंडियामां, ઇન્ડિયાની અંદર હાજરી માં ફરમાવી, મારા વહાલા રૂહાની બચ્ચાઓ, ગઈકાલે અમોએ તમને એજ્યુકેશન ઉપર, હેલ્થ ઉપર, યુનિટી ઉપર, કરકસર ઉપર અમે ફરમાનો કર્યા, પણ અમે જોઈ રહ્યા છીએ, આ જોઈ રહ્યામાં પોતાને સામે રાખો કે હું આવું છું આમાં, પણ અમે જોઈ રહ્યા છીએ કે તમારામાંથી ઘણા ખરા લોકો ફક્ત દુનિયાવી તરક્કીને જ પોતાની જિંદગીનો હેતુ બનાવી લીધો છે, એ લોકો ખોટા રસ્તે ચડી ગયા છે, એ લોકો ખોટા રસ્તે ચડી ગયા છે।
મોલાએ ફરમાવ્યું, જે દિવસથી તમે દુનિયાવી ચીજોને તમારી જિંદગીનો ધ્યેય માનશો તો ઈમાનદાર કેવડાવવાની જરૂરત કહેવાય. તમે દુનિયાવી હાલત સુધારવા ગમે તેટલી મહેનત કરો, પણ યાદ રાખજો જમાખાનાની હાજરી અને બંદગીનું મહત્વ સૌથી વધુ છે. મકસદ કહેવાનો દિનદારો, જૈસા મચ્છા તૈસા માનવી, જેવી મછલી એવો માણસ, જૈસા મચ્છા તૈસા માનવી, એના ઉપર બી વિશ્વાસ નથી લાગતો. માફી માંગુ છું, મેં કીધું કે હું આખી 50 વર્ષથી ફરું છું એ જોઈને કહ્યું છું, પણ જેટલી સુસ્તી આપણે ત્યાં દેખાય છે, જૈસા મચ્છા તૈસા માનવી, ઓચિંતો પડશે ઝાડજી. યે શાદમાની યે આબાદી કબ તક, યે શાદમાની યે આબાદી કબ તક, યે ખુશિયાલી ઓર યે હરિયાલી કબ તક, માના કે જીઓગે જિંદગી ભર મગર અહી મેરે દોસ્ત યે જિંદગાની કબ તક. હું વાયસ કરીને બેસી શકીશ હમણાં? મને ખાતરી નથી, હમણાં મારો રૂ નીકળી જાય ને હું ઢળી પડીશ. આ વસ્તુને સમજો, શા કરીમ હાજરીમાં જે ઠંડોળી રહ્યા છે ને આપણને દિનદારો, શા માટે? કે હાજરીમાંની જવાબદારી ખાલી અમારી દુનિયાવી તરક્કીની નથી. અમે આસમાન ઉપરથી આવ્યા છીએ, તમારા દુનિયાવી કામ કરવા માટે નથી આવ્યા. અમે તમારા રૂને એના અસલ મકસદે પહોંચાડવા માટે આવ્યા છીએ. પરમાત્મા દુનિયાવી રીતે ઘણા સુખી થયા છે, રાઈટ? મોલા હજી વધારે સુખ સંપત્તિ સમૃદ્ધિમાં આબાદીમાં વધારો કરે, પણ તમારા દરેકની અંદર રૂહ છે, આત્મા છે, એ તમે સમજો. અને અહીંયા તૈયારી કરીએ છીએ, નવી દુનિયાની અંદર આવશે. ગયા વર્ષે જૈસા મચ્છા તૈસા માનવી, પ્રાણી ઓછીંતો પડશે ઝાડથી. આ બધી વસ્તુઓ પડશે ને, ઓલો દુનિયાવી લેયર ચડી જાય છે ને, એટલે સમજમાં નથી આવતું. નહીં સમજી આવ્યું તો બી બહુ ટાઈમ હૈ. અરે ટાઈમ નહીં હૈ, કાલ કરો છો આજ કરો, કાલે આવશે આ ડોકા. લીલાવતી હોસ્પિટલનો સૌથી વધારે પગાર લેવાવાળો ડોક્ટર, ડોક્ટર સમીર પટેલ, ન્યુરોલોજીસ્ટ, યંગ, વધારેમાં વધારે પગાર એનો હતો. અને લાસ્ટ યર પાર્લામાં બધા ડોક્ટરો જમા થાય છે હોલની અંદર, દરેક એક્સપર્ટ, અને પોતાના એક્સપિરિયન્સ બતાવે છે બીજા ડોક્ટરોને. એ સમીર પટેલનો વારો આવ્યો, એ ન્યુરોલોજી ઉપર પોતાનું લેક્ચર આપી રહ્યો છે, સમજણ આપી રહ્યો છે. સમજણ આપતા આપતા અચાનક ગોળક થઈ ગયો, પડી ગયો, પડી ગયો તો 8-10 જણા ડોક્ટરો ઉપર આવી ગયા. જોયું તો કોઈ હાર્ટ તબા પંપિંગ કરે છે, કોઈ મોઢામાં ફૂંક મારે છે, કોઈ શું કરે છે, કોઈ શું કરે છે. અને છેવટે શું રિઝલ્ટ આવ્યું? હી ઇઝ નો મોર, ખલાસ, પતી ગયો. થોડી જ ઘડીની અંદર, કાલ કરો છો પ્રાણી આજ કરો, કાલે આવશે છે. આવા તો કેટલાય દાખલા આપણી સામે બને છે, પણ કોઈ જણ સૂતા, કોઈ જણ જાગે, કોઈ કોઈ કરે કમાણી, સૂતા છે. આ કરીમના મુરીદો નહીં, એ તો દુનિયા બી એટલી જ કમાશે અને રૂહાનિયત બી એટલી જ કમાશે. મેં અગાઉ આ વાત કહી છે, કદાચ 1950ની અંદર ઢાકાની અંદર વિમાનીમાં મૌલાના સરકાર સુલતાન મિશ્રા સરવાતુલા અલય વઝીર ઉ કાંજીની મેમાનીમાં આવ્યા, બર્માવાળા વઝીર, જેની જેના દીકરાની વાત મેં લાઈફ મજલિસમાં કરેલી, એ વઝીર ઉકાની જેના ગ્રાન્ડસન લીધું,
પોતરા લીવા એ વઝીર ઉકાંજી મહેમાનીમાં આવ્યા, મહેમાની કબૂલ કરી બધું કર્યું પછી હાજરીમાં સુલતાન મુશા ફરમાવે છે, વઝીર કુછ માંગો આવ્યો અમારી પાસે કે મંજીભાઈ મને પાછું મેમુની પાસે રિપીટ કરાવ્યું, ગયા વર્ષે ગયો હતો ને એટલાન્ટા, વઝીર કુછ માંગો અમારી પાસે, કુછ નહીં કહેતા હૈ આપકા દિયા હુઆ સબ કુછ હૈ યા મોલા બધું છે, કુછ નહીં કહેતા હૈ મેં ફિર ભી હમ ફરમાતા હૈ કુછ માંગો આપ, નહીં મોલા કાંઈ નથી જોયું, બધું છે, શુકર તારા લાખો શુકર, ત્રીજી વખત મોલા કે છે વઝીર કુછ માંગો, તો કે છે ક્યાં માંગુ મેં, લેકિન હા એક ચીજ પૂછને કે માંગને કી નહીં હૈ ક્યા હૈ ખુદાવિન, મેરે કો બહુ ટાઈમ વિચાર આતા હૈ મેરે રૂહ કા ક્યા હોગા, મેરે આત્મા કા ક્યા હોગા, સુલતાન મુશા ફરમાવે છે વઝીર કઈ લોગ મહેમાની કે અંદર દુનિયા માંગતે હૈ મેરે પાસ, હમ ઉસકો દેતા હૈ, હમ ઉસકો દેતા હૈ, તુમ રૂહ કે લિયે પૂછતા હૈ તુમ્હારે રૂહ કા ક્યા હોગા, દેખો વઝીર પ્યાલો પડ્યો તો પાણીનો એ પ્યાલો બીજા પાણીના પ્યાલામાં નાખ્યો, દેખો તુમ્હારા રૂહ ઇસ તરીકે સે હમારે નૂર કે અંદર મિલ જાયેગા, તુમ્હારા રૂહ ઇસ તરીકે સે હમારે નૂર કે અંદર મિલ જાયેગા, આ મકસદ બૈતુલ ખ્યાલ વાળાનો છે, આ મકસદ બોલ આપવાનો છે, મોલાએ જે બોલ આપ્યા ને આ મકસદ પ્રમોશન જે મોલાએ આપ્યા ને, કેટલા જણાએ પ્રમોશન લીધા અહીંયાથી, બોલ બદલાવ્યા, શું કન્ડિશન છે આફ્ટર ટેકિંગ બોલ, અને નવા બોલ લીધા પછી શું હાલત છે, જોશમાં લીધા છે કે હોશમાં લીધા છે, જોશમાં લીધા તો એક મહિનો દોઢ મહિનો બે મહિના અઢી મહિના આવતા રહ્યા, મુખી સાહેબ ખુશ થાય, હાજરી અચ્છી હો ગઈ હૈ અલી બાપા કે જાને કે બાદ, હા હા આસ્થા ઠેરો, પછી જેમ ટાઈમ જતો ગયો એમ જે રોજ આવતા હતા એ જ દેખાય, અને બે ચાર જણા પાછા નવા હોય જે રેગ્યુલર થઈ ગયા, ઠીક છે, અને હોશમાં લીધેલા જે દિવસથી ઇસ્મે આઝમ બોલ લીધો તે દિવસથી લઈને આજ દિવસ સુધી એક પણ દિવસ ઇબાદત ચૂક્યા નથી, ઇબાદત ચૂક્યા નથી, કારણ કે રૂહની ફિકર છે, કારણ કે આફતની ફિકર છે, કારણ કે બોલ લીધો છે એની ગંભીરતા છે, બોલ કોણે આપ્યો છે એ એ એ હાજર ઇમામને ઓળખીને એને બોલ લીધો, હાજર ઇમામની શનાખત કરીને બોલ લીધો કે આ કોણ મને ઇસ્મે આઝમ આપી રહ્યું છે ને શું આપી રહ્યું છે, પરમાનો સાંભળ્યા છે ને આપણે, આખી દુનિયામાં કોઈની પાસે નથી એ બોલ તમારી પાસે, આખી દુનિયાની અંદર એ બી બૈકુલ ખ્યાલમાં નથી ફરમાવ્યું, જનરલ જમાતની અંદર પૂરી દુનિયા કે અંદર જો જાપ તુમ્હારી પાસે, જો બંદગી તુમ્હારી પાસે, વલ્લા કિસકે પાસ નહીં, અને એના મુરીદ તો સતારા શરૂ થાય છે તો પાછી કન્ટિન્યુટી કરો, ચાલુ કરો ઇસ્મે આઝમ, ઠીક છે, ને તો મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું તો આ હાલત જોઈએ છે અમને, સોરી, જેમ જેમ મહેનત કરતા જશો તેમ તેમ આ સાંકળ નાની થતી જશે, જેથી તમે તમારા ઇમામની નજીક થઈ જશો, જો તમે તમારા ઇમામ સાથેનો સંબંધ ચાલુ રાખવા ઈચ્છતા હો, જો તમે તમારા ઇમામ સાથેનો સંબંધ ચાલુ રાખવા ઈચ્છતા હો તો તમે આ ચીજને ભૂલી નહીં જતા અને આ સાંકળને તોડી અથવા ભાંગી નહીં નાખજો,
जो तमे इमाम साथेनो संबंध चालू रखवा मांगो कितायणा नथी आवता એટલે બંદગી કેટલા જણા ઘરે કરતા હોય તો બી વાંધો નહીં. એટલે જે લોકો કરે છે એ લોકો ચાહે છે કે મારો સંબંધ ઇમામ સાથે ચાલુ પછી ફરમાવી છે. જો તમે બૈતુલ ખયાલમાં બરાબર નહીં આવો, બંદગી નહીં કરો, તો ભૂલી જશો અને મારી અને તમારી વચ્ચેની સાંકળ તૂટી જશે. આનાથી વધારે શું કેમ, આનાથી વધારે શું કે સાંકળ તૂટી જશે એટલે પોતપોતાના જાતમાં હોશિયાર થઈને બેસો. હમણાં કેસે મૂકી છે પાંચ મિનિટ બંદગી હોય પાંચ મિનિટમાં એકાગ્રતા થાય, પણ પાંચ મિનિટ આપી કે તમારું જાપ બરાબર છે કે નહીં. પણ પાંચ મિનિટની અંદર પણ મારી એકાગ્રતા લાગતી નથી, કારણ કે સંબંધ તૂટી ગયો છે, કારણ કે રોજની પ્રેક્ટિસ નથી, કારણ કે રોજ બરાબર મારા રૂને હું ખોરાક નથી આપતો. ઇન્સાન પાસે બે ચીજો છે, એક શરીર અને એક રૂહ. શા કરી માદરી મામે ફરમાવ્યું અને રૂહને રૂહાની ખોરાકની જરૂરત પડે છે. એ રૂહાની ખોરાક જ અમે મૂકી દઈએ છીએ, એ રૂહાની ખોરાક એને ખવડાવવાનું જ અમે મૂકી દઈએ છીએ. એટલે તો સતાર આપ્યા અમને પરમદાડે શુક્રવારે મેં વૈશાલીમાં આ ફરમાન આપ્યું કે જ્યારે સતારાની સ્થાપના થઈ ત્યારે સુલતાન મુશાએ કરાંચીની અંદર મોરાએ ફરમાવ્યું, ઇન્સાન કે શરીર કે અંદર રૂહ આતા હૈ તો વો રૂહ દુનિયા કી મોહ માયા કી વજહ સે બીમાર હો જાતા હૈ, કમજોર હો જાતા હૈ. હમ ઇસકે લિયે સતાડે કી બખ્શીશ તુમકો દેતે હૈ. સતાડે કી તસ્બીહ ઔર બંદગી સે, સતાડે કી તસ્બીહ ઔર બંદગી સે અગર જો તુમ્હારા રૂહ બીમાર હો ગયા હૈ, નાદુરસ્ત હો ગયા હૈ, તો તસ્બીહ ઔર બંદગી કી બરકત સે વો રૂહ તંદુરસ્ત હોતા જાયેગા. ઔર જબ તુમ્હારી જિસ્માની જિંદગી પૂરી હોગી તો વો રૂહ અપને અસલ મકસદ કે તરફ લોટ જાયેગા. એટલે સતારાની તસ્બીહ અને બંદગી, ખાલી તસ્બીહ નહીં એક અરજ બીજી કરું છું, જે દરેક જમાતખાનામાં સતારા ટાઈમે કરી છે. જો બંદગી નહીં કરવી હોય ને તો નીચે ચાલી જજો, રાઈટ, ઠીક છે. પણ નીચે ચાલી જઈને ઉભા નહીં રહેતા, નીચે ગાર્ડનની અંદર ને વાતો નહીં કરતા, ગપાટા નહીં મારતા, મોબાઈલ ફોન લઈને યુઝ બેસી ના જતા. ગુના છે, ગુના. રૂહાનિયત નથી કમાતા તો કાંઈ નહીં, પણ ગુના તો લઈને નહીં જાઓ. અગર નથી કરવી ઠીક છે, જાઓ ઘરે જઈને સૂઈ જાઓ, તમને સંબંધ બાંધવો જ નથી ને. પણ જો આવો છો સતારની અંદર તો કમ અઝ કમ એ પૂરા કરીને જાઓ. તસ્બીહ ઔર બંદગી કી વજહ સે તુમ્હારા જો રૂહ હૈ વો નાદુરસ્ત હોયગા તો તંદુરસ્ત હો જાયેગા, બીમાર હોયગા તો બીમારી દૂર હો જાયેગી ઔર ઉસકે અસલ મકસદ. એટલે ઘણા જમાતખાના મારા કે નીચે જઈને દુઆ આશીષો આપશે, અરે નૂરનો ટાઈમ ચાલી જઈ રહ્યો છે, એક કલાકમાં એક દસ મિનિટ એવી આવે છે. સુલતાન મુનશાએ ફરમાવ્યું એક કલાકમાં દસ મિનિટ એવી આવે છે જેની અંદર તમને નૂરનો દીદાર નથી. તો એ દસ મિનિટ ચાર ને દસે આવે, ચાર ને વીસે આવે, ઠીક છે, પાંચ વાગ્યા સુધી ક્યારે પણ આવે. હવે એમાં હું નીચે ચાલી જાઉં ને બધી દુનિયાના કામો કરું, વાય વાય.
પોતપોતાના જાપમાં હોશિયાર છે ને બેસો શાહઝુદીદાર 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 ખતમ ખતમ મૌલાના શાહ કરીમુલ હુસેની હાજરીમાં મુબારક ના પર સરવાસ સારા વહાલા રૂહાની બચાવ નવું નથી સાંભળ્યું છે પણ ગંભીરતા સમજો ગંભીરતા મારા વહાલા રૂહાની બચાવ બૈતુલ ખયાલનું કામ ઘણું મહાન અને ગંભીર છે તમામ જમાતી કામમાં આ કામ ઘણું જ ઉત્તમ છે અને મારા રૂહાની બચાવ આના તરફ ઘણું ધ્યાન આપે એમ અમે ચાહીએ છીએ તમને ઇબાદતમાં બેસવાનો ગંભીરપણે વિચાર ન હોય તો તમે બોલ લ્યો એમ અમે નથી ઈચ્છતા પધરામણી પહેલા અમે સમજાવેલું તરીકા બોલે બોલના દિવસે બી હાજરી મામના આવવા પહેલા મિશનરીઓએ વાયદની અંદર સમજણ આપી હતી કે જો બંદગી કરી શકો તો બેસજો ને તો નીકળી જાઓ મોલા ફરમાવશે તમને ઇબાદતમાં બેસવાનો ખ્યાલ ન હોય ગંભીરપણે તો તમે બોલ્યો એમ અમે નથી ચાહતા અમો ચાહીએ છીએ કે આની ગંભીરતાને સમજો અને સિરિયસલી ગંભીરપણે આનો અમલ કરો મારા યુવાન રૂહાની બચ્ચાઓએ આ સમજવું જોઈએ અને અમો જે ફરમાન ફરમાવીએ છીએ તેના ઉપર અમલ થવો જોઈએ જો તમે બોલ લેશો તો નિયમિત રીતે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે તમારી રૂહાની તરક્કી અને નૂરના દીદાર માટે અમે તમને બોલ ઇનાયત કરી રહ્યા છીએ તમારી રૂહાની તરક્કી અને નૂરના દીદાર માટે અમે તમને બોલ આપી રહ્યા છીએ આ એક વિશ્વાસ છે જે અમે અમારા મુરીદોને આપીએ છીએ આ વિશ્વાસને તોડજો નહીં હાજરી મામ જ્યારે પણ બોલ આપે છે અમારી અંદર એક ટ્રસ્ટ રાખે છે એક વિશ્વાસ રાખે આ વિશ્વાસને તોડજો નહીં અને અમે આસાનીથી કારણ કે અમને એની ગંભીરતાનો ખ્યાલ નહોતો પણ આજે મેં ફરમાનોના હવાલાથી તમને બતાડ્યું કે બૈતુલ ખયાલ શું છે તો જે મારા બચ્ચાઓએ લીધા છે જેણે પ્રમોશન લીધા છે પ્લીઝ આની ગંભીરતાને સમજો ને તો તમને હિસાબ આપવો જ પડશે શા કરે જ્યારે તમે એ નવી દુનિયામાં આવશો ત્યારે તમને એનો હિસાબ આપવો જ પડશે આ ઇસ્મે આઝમ આ બોલ હયાતીની અંદર અમને અસલની અંદર વાસલ કરે આપણી હયાતી આ બીજી બોલ એ ગંભીરતાથી અમલ કર્યો અને હયાતીની અંદર જાણે પોતે અસલની અંદર વાસલ થઈ આપણા તરીકામાં સુલતાન મુશાએ ફરમાવ્યું હયાતીમાં અસલમાં વાસલ થવું એ ઘણું આસાન છે આ દુનિયામાં રહી અને તમે તમારી હયાતીમાં અસલમાં વાસલ થઈ શકો પણ શા કરીમ હાજરીમાં ડોન્ટ ઇગ્નોર યોર સ્પિરિચ્યુઅલ લાઈફ ઇગ્નોર એટલે અવગણના તમારી રૂહાની જિંદગીની અવગણના નહીં કરો અને આપણે કરી રહ્યા છીએ અજ્ઞાનતાની અંદર ખબર નથી ને એટલે 1978 મને લાગે છે કે લાઈફમાં મેં આ વાત નથી કહી 1978 મોરાબાની પધરામણી અને અંધેરીની અંદર હાજરીમાં મેં મહેમાની અને માદનના છાંટાનું કામ રાખ્યું ઠીક છે માદનના છાંટાની લાઈન ચાલુ છે હાજરીમાં છાંટા નાખી રહ્યા છે અને કરીમાબાદ કાંડી બોલડાના બૈતુલ ખયાલના માજી મુખી સાહેબ અમારા બેઠા છે કરીમાબાદ વાળા એ લોકો ઓળખે છે
એનો દીકરો વ્હીલચેર લઈને આગળ વધી રહ્યો છે. જ્યારે એમનો વારો આવ્યો તો મૌલાના હાજરીમાં એના ખંભા પર હાથ રાખીને એને પૂછે છે, કારણ કે જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ એનું રડવાનું વધતું ગયું. ઠીક છે, કેટલા વર્ષ મુખી હતા? 14 વર્ષ. ત્યારે 3-3 વર્ષની એપોઇન્ટમેન્ટ, 14 વર્ષ બૈતુલ ખયાલના મુખી. વારો આવ્યો, હાજરીમાં મેં હાથ રાખ્યો. આપ ક્યો રોતા હૈ મુખી? મુખિયા ક્યો રોતા હૈ બોલો, મુખિયા ક્યો રોતા હૈ બતાવ, ક્યો રોતા હૈ? શું લાગે છે, શા માટે રડતા હશે, એનો રૂળ શું માંગી રહ્યો છે? હમ તમ પ્રીત બંધાણિયા, હમ તમ બોલિયા બોલ, હમ તમ દોનો છાયા એક હૈ, હમ શું પડદા બોલ. ઠીક છે, ક્યો રોતા હૈ? હાજર પામે પાણીમાં હાથ નાખ્યો, છાંટો ફરમા, જેને નખાવ્યા છે છાંટા ખબર છે શું ફરમાવ્યું છે. ઠીક છે, નવી જિંદગી ચાલુ. પછી છોકરો છે વ્હીલચેર લઈને બહાર નીકળી ઘરે આવ્યા તો મુખિયાણીમાં કહે છે, તમને હાજરીમાં મેં 3-3 વખત પૂછ્યું તો તમે કીધું નહીં કે તમારી જવાન દીકરી 20 વર્ષની ચાલી ગઈ છે, ઉપાડી દીધી છે. મુખી સાહેબ કહે છે, એને ખબર છે ને, એને ખબર છે, હું કહીશ તો એને ખબર પડશે. 78, 79 અને 80 પેલો ગરીબાવાથી આ બાંડરા રહેવા માટે આવી ગયા અને બે દુઆ પડાઈ ગઈ અને મુખી સાહેબ ચેર પર પાછળ બેઠા છે. હમ તમ પ્રીત બંધાણિયા, હમ તમ બોલિયા બોલ, હમ તમ દોનો સાયા એક હૈ, બોલા હમ શું પડદા ખોલ. બસ દુઆ પડાઈ ગઈ, તસ્બી નીકળી ગઈ એટલે હાજરી મામના ફોટા સામે જોયું અને ગરદન ઠાડી દીધી. મુખી સાહેબ, મુખી સાહેબ ક્યાં હો? એ સો જ્ઞાન પીર સમસ બોલ્યા, રીતિસર જાણી સાહેબે પડદા ખોલ્યા, પડદા ખોલ્યા ને સામી નજરે સુટી થા, લખ 84ના ફેરાજ છું. એમના દીકરા આવી ગયા, બીજા દીકરા આવી ગયા. પપ્પા શું થયું? પપ્પા ડોક્ટર કીધો એ ખતમ. બસ ખાલી હાજરી મામના ફોટા સામે જોયું, આમ ગરદન નાખી દીધું. હુસેનભાઈ બરાબર બચ્ચો મૂકી, એમનું નામ હતું બચ્ચો મૂકી. એમના દીકરા પછી યુવાનના મુખી બન્યા. આ શું છે? આ જીવનની અંદર તૈયારી કરી હશે અને એ નવી દુનિયામાં આવશો તો વધુ સારી રીતે તૈયાર થયેલા છે. અત્યારે તમારા હાથમાં ટાઈમ છે કે તમે રૂહાની દુનિયાની તૈયારી કરો. અત્યારે તમારા હાથમાં ટાઈમ છે. જો અહીંયા તૈયારી કરી હશે ને નવી દુનિયામાં આવશો તો વધુ સારી રીતે તૈયાર થયેલા છો. કેટલા ફરમાન, કેટલા ફરમાન બીજા ફરમાન, જ્ઞાન, દાખલા દલીલ. કાલ કરો સો પ્રાણી, આજ કરો કાલે આવશે આજે. ઠીક છે, પૈસો બી બનાવ્યો છે, હજી બનાવો, બટ કીપ બેલેન્સ. અને એક જ ચીજ અહીંયા રાખો કે આ શરીર છોડવાનું છે, આ શરીર છોડવાનું છે. મોડાના હાજરી માનું સમય છે, ટૂંક સમય માટે તમે છો, ટૂંક સમય માટે. બસ હાજરીમાં આપ ગત જમાતને ખુશી, સુખી અને સલામત અને આબાદ રાખે. એક ફરમાન પ્રમોશન વાળા માટે, જે હાજરીમાં મેં 24 તારીખના ફરમાવ્યું. મને 2-3 ઠેકાણે સવાલ કરવામાં આવ્યો,
મૌલાના હાજરી મામે આ વખતે પ્રમોશન વાળાને નક્ષ આપ્યો છે, 22 તારીખના નક્ષ આપ્યો, 24 તારીખના પણ થોડું કન્ફ્યુઝન હતું, એટલે હાજરી મામ 24 સપ્ટેમ્બરના ખુલાસો ફરમાવે છે. મૌલાના હાજરી મામે ફરમાવ્યું કે તમે અમારા ઘણા નજદીક છો, જે લોકો બોલ બદલાવા આવ્યા છે 24 સપ્ટેમ્બર. મૌલાના હાજરીમાં મેં ફરમાયું કે તમો અમારા ઘણા નજદીક છો, અમો તમને નક્ષ પણ આપીએ છીએ. નક્ષ એ ઓપ્શન છે અરબીકની અંદર, અલી નામ આપે અલી, બરાબર, પછી એ અલી અરબીકની અંદર લખી આપે, એટલે અલી શબ્દનું રટણ પણ કરવાનું અને એ લખી આપ્યું છે ને એના ઉપર બી ધ્યાન આપવાનું. પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઠીક છે. તો ઘણા સિનિયરોને બુઝુર્ગોને વધારે હતા, બુઝુર્ગો એ લોકોને ધ્યાનમાં આવતું નહોતું, તો મને લાગે છે કદાચ અલી હાજરી મામ પાસે અરજ રાખવામાં આવી તો મોલા ફરમાવે છે કે નેક્સ્ટ ઓપ્શન છે, એના ઉપર ધ્યાન ન રહે તો કાંઈ ફિકર કરવા જેવું નથી. જ્યારે તમે ઇબાદત માટે બેસો તો તમારા દુનિયાવી વિચારો, તમારી માલ મિલકત પ્રોફેશન દરેકને બાજુએ મૂકો. આમ કરીને હાજરીમાં સાઈડ પર રાખી દો, બાજુએ મૂકો. મોલા ફરમાય છે દરેકને બાજુએ મૂકી દો, ફક્ત રૂહાનિયત પર ધ્યાન આપો, ફક્ત રૂહાનિયત પર ધ્યાન આપો. નૂર પ્રાપ્ત કરવું એ તમારો હક નથી, એ લેવામાં નથી આવતું, નૂર લેવામાં નથી આવતું, એ બક્ષિશ કરવામાં આવે છે, એ બક્ષિશ કરવામાં આવે છે. અને તમે મહેનત કરશો તો તમને બક્ષિશ કરવામાં આવશે. સિંગાપુરમાં પ્રમોશનમાં ફરમાવીશ કે એવી રીતે તમે બંદગી પર બેસો કે તમારો રૂહ શરીરમાંથી બહાર નીકળે. કરી માજરીમાં 2012, એટ ધેટ ટાઈમ આઈ એમ વિથ યુ, એ સમયે હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. અને નવા બોલવાળાને શું ફરમાવ્યું, જ્યારે તમે બંદગી પર બેસશો તો યાદ રાખજો અમે તમારી સાથે તમારી બાજુમાં બેઠા છું. કેટલી રહેમત, કેટલી નિયામત, શુકર અલહમદુલિલ્લાહ. બસ મોલા ખુશી સુખી સલામત અને આબાદ રાખે. યા હાજરી મામ, હકીકી સમજ આપજો, તમારા તરફની મોહબત આપજો, ના ફરમાનીના કામથી બચાવજો, જાહેર બાતુન ગુનાહોને માફ કરજો, દયા કરી ફઝલ કરી મહેર કરી જાણ્યા અજાણ્યા ગુના માફ કરી. યા હાજરી મામ, ફરી પાછા ભારત પધારી તમારા જાહેરી અને બંદગીમાં બાતિની જુદા નસીબ કરજો. જમાત કે હૈ જિંદા, સલવાત પડો અલ્લાહુમ્મા صلی علی محمد و آل